તાજેતરમાં જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરના ઢાંકણા રોડના લેવલથી ઊંચા હોવાથી તેની સાથે બાઇક અથડાતા આશાસ્પદ યુવાનું મોત નિપજ્યું હતું, ત્યારે પોરબંદરમાં પણ આ પ્રકારના ઢાંકણા જોખમી રીતે જોવા મળી રહ્યા છે. તેના કારણે કોઈનો ભોગ લેવાય તે પહેલા જ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કોંગ્રેસે કરી છે. અર્જુનભાઈ જ્યારે 2012 પહેલાં ધારાસભ્ય હતા ત્યારે દિલ્હી સરકાર, જે કોંગ્રેસની સરકાર હતી, એની પાસેથી 872 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પોરબંદર શહેરના વિકાસ માટે લઈ આવ્યા હતા. એમાંથી ગંદકીના નિકાલ માટે ભૂગર્ભ અને વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને એ પૈસા પણ ભારત સરકારે જે તે વખતે આપ્યા હતા. પણ પોરબંદર જે તે વખતની, એ વખત 2012 પછીની જે સરકાર હતી એનીએ અને એના મળતિયાઓએ, જે અધિકારીઓ અને પ્રધાનોના મળતિયાઓએ કામ રાખ્યું, લોટ પાણીના લાકડા જેવું કામ કર્યું, એને કારણે આખી ભૂગર્ભ ગટર યોજના છે એ ફેલ ગઈ છે. અને આજે દુઃખ સાથે કહેવું પડે કે કેટલા બધા ઢાંકણાઓ ખુલ્લા છે, એટલી બધી નબળી ગુણવત્તાવાળું કામ કર્યું છે, એટલા બધા નબળા ઢાંકણાઓ નાખ્યા છે, એને કારણે માણસો અને ઇવન ગાયો પણ આ અકસ્માતનો ભોગ બને છે. મારી પાણી પુરવઠા વિભાગને વિનંતી છે કે ત્વરિત ધોરણે જે જે જગ્યાએ ઢાંકણા ખરાબ છે, જે ખુલ્લી પડી છે, એ ત્વરિત ધોરણે ઢાંકણા છે એ ફિટ કરી અને ભવિષ્યની અંદર થતા અકસ્માત નિવારે. અને ગાયો પણ આની અંદર ઘણી વખત પડી જાય છે એટલે એને પણ અકસ્માતથી બચાવવા માટે ખૂબ જરૂરી છે, એટલે આ કામ હાથ ઉપર લેવા માટે મેં એ લોકોનું ધ્યાન દોર્યું છે.